અને સાર્વત્રિક વરસાદથી તમામ ખેડૂતો પણ ખુશ છે તેવું રાઘવજી પટેલે કહ્યું છે છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રની અંદર પણ મેઘમેર થઈ છે આપણી સાથે સાથે વાત કરીશું કે વરસાદ કેવો છે અને વાવેતરની શું સ્થિતિ છે રઘવજીભાઈ લાંબા સમયથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા વરસાદ નહોતો આવી રહ્યો ગઈકાલે સાર્વત્રિક વરસાદ થયો છે તમારી પાસે પ્રાથમિક વિગતો શું છે કેવો વરસાદ છે સૌરાષ્ટ્રની અંદર ખાસ ખેડૂતોને તકલીફ હોય છે ત્યાં કેવી સ્થિતિ છે ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે કે હવામાન ખાતાએ અગાઉ જે આગાહી કરી હતી તે મુજબ સંતોષકારક રીતે વરસાદ થઈ રહ્યો છે રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ થયો છે થોડોક વિસ્તાર બાકી છે પણ હવામાન ખાતાની જે આગાહી છે એ મુજબ આગામી ચાર પાંચ દિવસમાં સમગ્ર રાજ્યમાં ખેડૂતો વાવેતર કરી શકે એટલો વરસાદ તો થઈ જશે એવો મને પૂરો વિશ્વાસ છે રાઘવજીભાઈ વરસાદ તો થઈ ગયો વાવણીની શું સ્થિતિ છે વાવેતર થયું છે ખરું ખેડૂતોને કેટલા જે મુખ્ય પાક છે આપણા કેટલા વિસ્તારમાં વાવેતર થયું છે અને આંકડા સંતોષકારક છે કે કેમ ખેડૂતોનો પાક નિષ્ફળ ન જાય વાવણીની સ્થિતિમાં કારણ કે ઘણા ખેડૂતોએ વહેલું વાવેતર કર્યું હતું એ પ્રમાણમાં શું સ્થિતિ છે રાજ્યમાં લગભગ છ્યાસી લાખ હેક્ટરમાં ખરીફ સિઝનમાં વાવેતર થાય છે એની સામે ત્રીસ પોઈન્ટ એકવીસ લાખ હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે એટલે લગભગ ચોત્રીસ ટકાથી વધુ વિસ્તારોમાં ખેડૂતોએ વાવેતર કરી દીધું છે આ કેટલું આ જે વાવેતર છે કયા મુખ્ય પાકો આપણે ત્યાં જે થાય છે તેની અંદર વાવેતર થયું છે જે આંકડા આપણી પાસે આવ્યા છે સંતોષકારક આંકડા છે ખરા કારણ કે વરસાદનો આ પહેલો રાઉન્ડ છે વરસાદનો પહેલો રાઉન્ડ છે પણ ગયા વર્ષે ગુજરાતમાં સારો વરસાદ થતા નદી તળાવો ચેકડેમો કૂવા અને બોરમાં પાણી હોવાથી ખેડૂતોએ જેને આગોતરું વાવેતર કહી શકાય એવું આગોતરું મગફળી અને કપાસનું ખૂબ સારા પ્રમાણમાં વાવેતર કરી દીધેલું છે એ વાવેતર ઉપર ખૂબ સારા વરસાદો થઈ ગયા છે અને વધારામાં ચોમાસુંમાં જે લોકો વરસાદ આધારિત ખેતી કરે છે એના માટે પણ ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે એટલે મારું તો સ્પષ્ટપણે માનવું છે કે આ વર્ષે વાવેતર ખૂબ સારું થશે ખૂબ સારું ઉત્પાદન થશે અને હવામાન ખાતાએ ખાસ કરીને સ્કાયમેટે જે આગાહી કરી છે એ મુજબ રાજ્યમાં સરેરાશ વરસાદ કરતાં એકસો ચાર ટકા કે તેથી વધુ વરસાદ થશે એવી આગાહી છે જે ખેડૂત ખબર ખેડૂત જગત માટે ખૂબ આનંદની અને સારા સમાચારની વાત છે ખેડૂતોની જો વાત કરીએ તો હંમેશા જૂનની અંદર વાવણી થઈ જતી હોય છે તમારી પાસે કોઈ ફરિયાદોના ફોન આવ્યા છે કે જ્યારે શરૂઆતમાં કારણ કે સરકારે પાણી છોડવાની પણ વચ્ચે જાહેરાત કરી હતી અઠવાડિયું પાણી છોડવામાં આવશે તો હવે એની શું સ્થિતિ રહેશે અને ખેડૂતોની કોઈ રજૂઆતો આવી હતી આપણી પાસે સામાન્ય રીતે વીસ જૂનથી દસ જુલાઈ સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થતો હોય છે અને આ ગાળા દરમિયાન ખરીફ સિઝનનું ભાગનું વાવેતર થતું હોય છે એટલે હું માનું છું ત્યાં સુધી કોઈ મોડું થયું નથી વરસાદ પણ સમયસર છે સંતોષકારક છે અને મેં કીધું એમ આગલા વર્ષે જે કૂવા બોર તળાવ ચેકડેમ સિંચાઈ યોજનાઓમાં પાણી હોવાથી એમાંના પાણીનો ઉપયોગ કરી અને ખેડૂતોએ ખૂબ સારા પ્રમાણમાં આગોતરું મગફળી અને કપાસનું વાવેતર પણ કરી દીધેલ છે ધન્યવાદ રાઘવજીભાઈ જે રીતે વાત કરી રાઘવજીભાઈએ કે ખેડૂતોએ જે વાવેતર કર્યું છે તે હાલ ચોત્રીસ ટકાથી વધુ વાવેતર થઈ ચૂક્યું છે અને જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે પ્રમાણે વરસાદ પણ સારો આવશે એટલે ખેડૂતોની નિરાશ થવાની જરૂર નથી અને સરકાર દ્વારા આ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ વર્ષે વાવેતર વધશે તેવી પણ તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કારણ કે સાથે બ્રિજેશ દોશી ઝી મીડિયા ગાંધીનગર